દ્વારકામાંથી થયું સગીરાનું અપહરણ દ્વારકાની સગીરાનું અજાણ્યા ઇસમે અપહરણ કર્યું છે અને સગીરા સાથે બદકામ કરવાના ઈરાદે અપહરણ કરાયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે દ્વારકા પોલીસ દ્વારા પોક્સો એક્ટ સહિત આઈપીસીની કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા અને સગીરાની આરોપીના ઝુંગાલવાથી મુક્ત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે અમદાવાદના નવરંગપુરામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ દિલ્હીની બ્યુટીશિયન મહિલાએ અમદાવાદના ફોટોગ્રાફર યુવક સામે આ ફરિયાદ નોંધાવી છે યુવતી અમદાવાદમાં લગ્નના ઓર્ડર માટે આવી હતી અને યુવકે લગ્નની લાલચ આપી અલગ અલગ સમયે શરીર સંબંધ બાંધ્યા હતા યુવકે બાદમાં લગ્ન ન કરતા યુવતીએ મુંબઈમાં યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી મુંબઈથી અમદાવાદ આ ફરિયાદ ફોરવર્ડ કરાતા નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મોરબીના જૂના બસ સ્ટેન્ડ નજીક છવ્વીસ તારીખે થયેલી હત્યાના આરોપીઓને ઝડપી પાડવામાં મોરબી પોલીસને સફળતા મળી છે યુવકને છરીના બે ઘા ઝીંખી તેની હત્યા કરી ત્રણ આરોપીઓ ફરાર થયા હતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં મૃતક યુવકની માતાએ ફરિયાદ નોંધાતા કાર્યવાહી હાથ ધરાઈ હતી મોરબી એસઓજી એલસીબી અને સિટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી સાથે જ આરોપીઓની પૂછપરછ દરમિયાન એક આરોપીની પત્ની સાથે મૃતકના આડા સંબંધ હોવાની શંકામાં યુવકની હત્યા કરાયો હોવાનું સામે આવ્યું હતું આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવીને લગાડવામાં આવેલા હતા અને આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની હાલ ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો અત્યારે પોલીસ રિમાન્ડમાં છે